વિવાદિત કોન્ટ્રોવર્શિયલ અને એની સાથે જ અશ્લીલ ચિત્રોને ને લઈને એક હોબાળો થયો હતો આમાં પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સને એન્ટાઈ નેશનલ એટલે કે દેશ દ્રોહી દેશ વિરોધી પણ કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થી સંગઠન અને હિન્દુ સંગઠન દ્વારા એક ખૂબ જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ આપણી સાથે જોડાઈ ગયા છે શહેરના જાણીતા સિનિયર એડવોકેટ હિતેશ ગુપ્તા આપણી સાથે જોડાઈ ગયા છે કીર્તિ સર અને એડવોકેટ ભાવેન વ્યાસ જેમાં આપણે સર જાણીએ છીએ કે કીર્તિ સર એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને તેઓએ આ મામલે ગઈકાલે પોતાનું એક બહુ જ સ્ટ્રોંગ ઓપિનિયન આપ્યું છે ઇન ફેવર ઓફ ધ સ્ટુડન્ટ્સ જ્યાં બીજા સંગઠનો અને લોકોએ અગેન્સ્ટ ધ સ્ટુડન્ટ પોતા પોતાના ઓપિનિયન્સ પાસ કર્યા હતા ત્યાં જ કીર્તિ સરે વિથ ધ સ્ટુડન્ટ અને વિથ ધ યુનિવર્સિટી પોતાનું ઓપિનિયન આપ્યું હતું સર શું કહેશો સૌ પ્રથમ તો મને આજે જ ખબર પડી કે લોકસત્તા ન્યૂઝ ચેનલ ચાલુ થઈ છે તો જેવી રીતે લોકસત્તા અખબાર દ્વારા હંમેશા લોકોની લાગણીને વેદનાને વાચા આપી અને લોકશાહીમાં લોકો મેઇન છે નહીં કે સત્તા એ સતત લોકોને વાંચન દ્વારા લખાણ દ્વારા એ કરાયું છે અહેસાસ એમ આ ન્યૂઝ ચેનલ પણ એ જ રીતે આગળ વધશે એવી શુભેચ્છા હવે જ્યાં એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સની ઘટનાની વાત છે ત્યાં હું બે જ શબ્દ ઉપર વિષયને ફોકસ કરવા માગું છું એક પ્રતિષ્ઠા અને બીજી પ્રસિદ્ધિ આ બેનો તફાવત સમજવાનો સમય આવી ગયો છે કારણ કે આજને વડોદરાની સ્થિતિ કહો કે યુનિવર્સિટીની કહો કે જે કોઈ લોકો એવું નથી કહેતો કોઈને યુનિવર્સિટીની પડેલી નથી બધાને જ લાગણી છે એવું નથી કે જે બોલે એને જ લાગણી હોય જે ના બોલે એને લાગણી ના હોય એવું નથી બધાને જ હોય પણ લાગણી કઈ રીતે શિષ્ટ જાળવીને વ્યક્ત કરવી અથવા પ્રતિષ્ઠા કેવી રીતે જાળવવી એ આવેશમાં લોકો ભૂલી જાય છે અને એના કારણે ખરેખર પ્રતિષ્ઠા બચાવવાના બદલે પ્રતિષ્ઠા હણાય છે એનું દુઃખ વ્યક્ત કરવા આજે હું આવ્યો છું જેમ મેં કીધું આપણી સાથે સિનિયર એડવોકેટ હિતેશ ગુપ્તા પણ જોડાઈ ગયા છે બિફોર વી મૂવ ઓન ટુ મિસ્ટર ભાવિન વ્યાસ હિતેશ સર જ્યારે આપણે વાત કરીએ ગઈકાલે ખૂબ જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી એન્ડ લીગલી વડએવર હેઝ બીન ડન વેર હેવ બીન સમ સોર્ટ ઓફ વાયલન્સ ઓલસો શું કેસો વોઝ ધેટ રાઈટ એબ્સોલ્યુટલી નોટ ટોલરેબલ કારણ કે મેં વિડિયોઝ જોયા સમાચાર જોયા સૌ પ્રથમ જે જગ્યા હતી જ્યાં આ બનાવ બન્યો છે એ જગ્યા એ સામાન્ય લોકોને અવર જવર માટેની જગ્યા નથી એ વિદ્યાર્થીઓની ટેરિટરી છે જ્યાં ભણતર ચાલે છે ફાઇન આર્ટ્સ ચાલે છે આ આર્ટ સમજવું એ સામાન્ય માણસના કેપેસિટી બહારની વાત છે અગર એક્સપર્ટ તરીકેની વાત કરીએ તો અગર કોઈ પણ ચિત્ર બને છે એ ચિત્ર પાછળ એ કલાકારના અંદર વસેલી જે એની પોતાની માનસિકતા છે જે સાચી હોઈ શકે છે ખોટી હોઈ શકે છે એક હિન્દુ તરીકે મને કદાચ એ ફોટો ખરાબ લાગે તો એનો મતલબ એવું નથી કે હું લોકટોળા ભેગા કરું હિન્દુઓને જાગૃત કરું અને પછી આ યુનિવર્સિટીમાં હુમલો કરું અને વિદ્યાર્થીઓને મારું વેન્ડલિઝમ ઓફ એની ટાઈપ કોઈપણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ એ પણ યુનિવર્સિટી જેવી પવિત્ર જગ્યાઓમાં ના ચલાવી લેવાય અધિકારીઓને ધક્કે ચડાવવામાં આવ્યા પોલીસને મારવામાં આવ્યા આ કઈ પ્રકારની કયા પ્રકારનો વિરોધ છે ગોલીમારો ચાલો કો આવા સૂત્રોચ્ચારો થયા છે એટલે તમે એવી પ્રોવોકિંગ સિચ્યુએશન કરવા માગો છો કે જેમાં ટોળા વધે અને ટોળા વધીને કોઈકના ઉપર હુમલો થાય આ કંઈ જ નહીં પરંતુ હિન્દુત્વના નામ પર વારંવાર આ યુનિવર્સિટી એ બી ખાસ કરીને રાજકીય અખાડો બનાવવામાં આવે છે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીને હું ફાઇન આર્ટ્સમાં નથી ભણેલો પણ હું એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રહી ચૂકેલો છું મને આ યુનિવર્સિટીની ગરિમા જો અગર મારે જાળવવી હોય તો મારે આગળ આવવું પડશે એ કહેવા માટે કે આ બંધ કરો આ વર્ષોથી ચાલતું આવ્યું છે અને આ જ પ્રકારે જો થયું તો આ યુનિવર્સિટી આ ફેકલ્ટીમાં ખાસ કરીને કોઈ એડમિશન નહીં લેવા આવે અને એવું ચાહતા જ હોય કે બંધ કરી દેવું છે તો રાજકીય પક્ષો આગળ આવે ને એવું જાહેર કરવા કે અમને આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી કાયમ માટે બંધ કરાવી દેવી છે આ એ ફેકલ્ટી છે કે જેમાં છે છેલ્લે છેલ્લે અમે જોયેલું છે કે મહારાજા રણજીતસિંહ ગાયકવાડ એ પોતે પણ અહીંયા આવીને વિદ્યાર્થીઓ જોડે પોતાનો સમય કાઢતા હતા એમના છેલ્લા દાયકામાં એમને મોટા ભાગનો સમય આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં કાઢ્યો છે એટલે મારું એવું માનવું છે કે ઇવન જે ગાયકવાડ પરિવાર છે જે વડોદરાની શાન કહી શકીએ એ પરિવારની પણ સૌથી પ્રિય અગર કોઈ ફેકલ્ટી રહી છે તો એ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી છે અને આપણે શું કરી રહ્યા છીએ આ કરીને કે જેમાં કાલે ઉઠીને લોકો આ ફેકલ્ટીને એક અલગ જ નજરથી જોશે અને એ નજરથી કે જે કલા સામાન્ય વ્યક્તિ સમજી જ નથી શકવાનું પૌરાણિક ચોપડીઓ એમાં હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો છે કોઈ બીજા ધર્મના ચિત્રો તમને બહુ ઓછા જોવા મળશે આપણે હજારોની તાબાતમાં એમાં હજારોની એમાં જે કહીએ છીએ તો એ દેવી દેવતાઓ જ છે કોઈ પણ બીજું ધર્મ એવું નથી કે જેમાં છત્રીસ હજાર દેવી દેવતાઓની વાત આવતી હોય એ હિન્દુ ધર્મ છે અને એની અગર જૂની ચોપડીઓ કાઢીએ જે કદાચ આ લોકોને ભણાવવા માટેનો બેસ ફાઇન આર્ટ્સ એ હિસ્ટ્રી ઉપરથી ચાલતી વસ્તુ છે અજંતા ઇલોરા એ હિસ્ટ્રી છે આ દેશની તમે કાલે ઉઠીને એ અજંતા ઇલોરાને કાયમ માટે બંધ કરતો અને તોડી પાડો એવું બી લઈને આવી શકે છે બટ એ સમજવાની એ કળા સમજવાની ના એક વકીલ તરીકે હું સમજી શકું ના પોલીસ ઓફિસર સમજી શકે છે અને કાયદા સાથે સંકળાયેલા જે જ્યુડિશિયલ ઓફિસર્સ બી હોય ને ઇવન જજીસ બી ફોર દેટ પર્પઝ આઈલ ગો ટુ ધી એક્સટેન્ડ કે ઇવન હાઈ નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બી બેસેલા જે જજીસ છે એ જ્યારે આવી કલાને ઇન્ટરપ્રિટ કરવાની વાત આવે તો એ કોઈ એક્સપર્ટ ઉપર જ આધાર રાખશે કે ભાઈ એક એક્સપર્ટનો ઓપિનિયન લેવામાં આવે કે ભાઈ આ કલા શું છે પણ વેન્ડેલિઝમ એબ્સોલ્યુટલી ખોટું છે અને લોકોએ સમજવાની જરૂર છે કે આ એક રાજકીય મુદ્દો બનાવીને લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે આ યુનિવર્સિટીને ખાસ કરીને ફાઇન આર્ટ ફેકલ્ટીને બદનામ કરી રાઈટ સર જેવી રીતે તમે જજેસની પણ વાત કરી આઈ વુડ લાઈક ટુ પુટ ફોરવર્ડ ધીસ ક્વેશ્ચન ભાવેનભાઈ ગઈકાલે તમે ખૂબ જ એક એગ્રેસિવ વેમાં તમારું ઓપિનિયન આપ્યું છે એવું પણ કહેવાય રહ્યું છે કે લોકોએ ફરિયાદી બનીએ નહીં પણ જજ બનીને પોતાના સ્ટેટમેન્ટ આઉટ કર્યા છે કે આ રીતની સજા મળવી જોઈએ થવું જોઈએ બટ ડોન્ટ યુ ખોટું થયું છે એટલે જ યુનિવર્સિટી એ યુનિવર્સિટીની એટલો મોટો પડઘો પડ્યો છે આ અશ્લીલતા અભદ્રતા બિભત્સતા ન્યુડિટી નેકેડ પિક્ચર્સનો ગુજરાત સરકાર સુધી આની નોંધ લેવામાં આવી વાઇસ ચાન્સેલરને ઠપકો આપવામાં મળ્યો રાતોરાત નવ સભ્યોની જ્યારે કોઈ તપાસ કમિટી બને ને તો ત્રણ સભ્યો હોય બે સભ્યો હોય પાંચ સભ્યો હોય આજે નવ નવ સભ્યોની તપાસ કમિટી નીમવામાં આવી અમારી જીત છે આ તો આજે અમે જાગૃત છે નહીં તો આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું નામ જ બદલી નાખ્યા આ બધા આ ફાઇન આર્ટ્સ અમારી ધરોહર છે એક ચંદ્રમોહને નગ્નતાનું પ્રદર્શન કરીને કરોડો રૂપિયાની નોકરી અમેરિકામાં મેળવી લીધી ને એટલે આ બધા ચંદ્રમોહનને રોલ મોડલ માની બેઠા અને એ જ ચંદ્રમોહને ત્રણ વર્ષ પહેલા વાઇસ ચાન્સેલરની કેબિન સળગાવી દીધી હતી આ ફાઇન આર્ટ્સના મોટા ભાગના વિદ્યાર્થીઓની માનસિકતા એકદમ ગુજરાત વિરોધી ભારત વિરોધી છે લેફ્ટિસ્ટ છે એ પોતાના મા બાપનું નેકેળ ચિત્ર દોરતા પણ નહીં શરમાય એ લોકોના શરીરમાં મગજમાં નગ્નતા અભદ્રતા જ છે ત્યાં બેસીને ચરસ ગાંજો પીવે છે એક દિવસ મેં તો કીધું છે એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વાળા જાય રેન્ડમ બોડી ચેપ કરો એમની બ્લડમાંથી ડ્રગ્સ અને આલ્કોહોલનું પ્રમાણ મળી આવશે પચાસ ટકા ઉપરાંત ટીચર્સમાં અને વિદ્યાર્થીઓમાં ત્યાંના ટીચર્સ જ છૂટ્ટો મારેને વિદ્યાર્થીને આપે એવું અમે અત્યારે બી તમે જાઓ અને અમે ખોટા હોત ને તો આજે ફેકલ્ટીને લોક ના મારવું પડ્યું હોત ફેકલ્ટીએ આવા નગ્ન દસ્તાવેજો નગ્ન ચિત્રો છુપાવવાની કોશિશ કરી કાલે એટલે વિદ્યાર્થી પરિષદના યુવાનો જે દેશ દાસ થી જોડાયેલા છે દેશ માટે મરવા તૈયાર છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ તેમને દરવાજો ખોલવાની નગ્ન ચિત્રો શોધવાની કોશિશ કરતા તેમના પર ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો તેઓ ડ્રગ્સ લે છે આલ્કોહોલ પીવે છે તો આ તો સીધું ગવર્મેન્ટ પર ક્વેશ્ચન આવી ગયો કે ગુજરાતમાં ડ્રગ્સ કેવી રીતે આવે છે અને ગવર્મેન્ટ ઇઝ નોટ સો યુ નો લાઈક પાવર ધેટ એ લોકોના પ્રેઝન્સમાં ડ્રગ્સ કેવી રીતે આવે છે બધે બધું જ મળે છે મહારાષ્ટ્રમાં પાન મસાલા બેન છે મહારાષ્ટ્રમાં વીસ રૂપિયાની પડીકી પચાસમાં મળે જ છે એટલે ગુજરાત સરકારને નહીં ત્યાં ઉદ્ધવ ઠાકરેને પૂછો કે પંદરની માણેકચંદ પચાસમાં કેમ મળે છે ગોવામાં બી વીસ રૂપિયાની માણેકચંદ પચાસમાં એટલે બધી જગ્યા એવું થતું હોય કોઈ વસ્તુ બેન હોય તે બ્લેક માર્કેટિંગ થાય એમાં સરકાર કંઈ બધે પકડવા નથી જવાની તમારાને મારા ટુ વ્હીલરને ફોર વ્હીલરમાં પણ કંઈ ખામી હોય કે પેનલ્ટી થઈ શકે તો સરકારનું કામ છે એન્ફોર્સમેન્ટ એ બધી જગ્યાએ કરોડના દેશમાં તો પહોંચી નથી વળવાની સરકાર સરકારનું કામ કરે છે અમે તો અભિનંદન આપીએ શિક્ષણ મંત્રીને કે તાત્કાલિક વાઇસ લેવડાવી અને આજે નવ સભ્યોની તપાસ કમિટી ફેકલ્ટીને તાળા વાગી ગયા જો તમે સાચા હોત તો વટથી ઉભા રહે ને ડીન કેમ કાલે ભાગી ગયા એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં આવવાના હતા ફોન સ્વિચ ઓફ કરી દીધો જે માણસ સાચું હોય ને તે જ કોન્ફિડન્સથી આત્મવિશ્વાસથી બોલી શકે ચોર લૂટેરા તો બસ ને ટ્રેન પકડીને અડધા તો ભાગી ગયા છે નગ્ન ચિત્ર દોરનાર આવી ફાઇન તમે એક બહુ સરસ વાત કીધી બે હજાર સાતનો એમને એક ઇન્સિડન્ટ કીધો ચંદ્ર મોહનવાળો હિન્દુઓની જાગૃકતા કહો કે જે મેં આક્ષેપ કર્યો પ્રસિદ્ધિનો એ કેસનું શું થયું બે હજાર સાતના કેસનું એવું મારા હિન્દુ ભાઈને નહીં ખબર હોય શું એમાં આ હિન્દુ નેતાઓ કે જે તે દિવસે પણ એક યુનિવર્સિટીના આ જ ફેકલ્ટીના એક બહુ જ કાબિલ કહું એવા શિક્ષકનો ભોગ લઈ લીધો એ સસ્પેન્ડ થયા અને એક એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બી થઈ હતી ચંદ્રમોહનની સામે જેમાં જામીનલાયક ગુનો જામીન પર છૂટ્યો પછી શું આ સરકાર હતી તે વખતે પણ અને આ હિન્દુ નેતાઓ એ કહી શકે છે કે એને સજા કરાવી શક્યા તૈયાર શું કર્યું કે બે હજાર સાતનો એ બનાવો તમે સાબિત નથી કરી શક્યા એને સજા નથી કરાવી શક્યા પણ તે વખતે ઘણા બધાએ પ્રસિદ્ધિ મેળવી અને એક શિક્ષકની ઉપર આક્ષેપ કરીને કરાય એને આજે ડીન કેવી રીતે આગળ આવે આ મોબ આ મોબને ફેસ કરવું મોબનું કોઈ મોડું નથી હોતું આ મોબની અંદર કોએ તમને લાઇસન્સ આપી દીધું કે તમારે તમને જ્યાં ઈચ્છા થશે તમે ઘૂસી જશો અને તમને નથી ગમતું એવી વાત ત્યાં થઈ રહી છે એટલે એ વાત કરનારાઓને મારશો અગર કશું ખોટું હતું તો કાયદો છે વ્યવસ્થા છે અને તમને તમારા પોલીસ ઉપર તમને પ્રશાસન ઉપર વિશ્વાસ હોવો જોઈએ તમને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ હોવો જોઈએ તાળા એટલે વાગેલા કારણ કે ડર છે આજે પેપર વાંચીને છાપા વાંચીને બીજા હિન્દુઓનું ટોળું પાછું ભેગું થાય અને ત્યાં શિક્ષકો ઉપર ને વિદ્યાર્થીઓ ઉપર કોઈ હુમલો થાય તો જીવનું જોખમ કોણે છે આવા પરિસ્થિતિમાં ફેકલ્ટી એક બહુ જ હમણાં ટેન્શનવાળી પરિસ્થિતિમાં એ બહુ સ્વાભાવિક છે મેં બે હજાર સાતનો પણ એ ઇન્સિડન્ટ જોયો છે અને મેં આ ગઈકાલનું બી આ જોયું અલ્ટિમેટલી જે મોબ હોય છે એ મોબનો જે ટાર્ગેટ જ્યાં સુધી નહીં અચીવ થાય કે આ વધવું જોઈએ અને બંધ નથી કરવાનું અને એક પણ ફોટો જે નગ્નતાની વાત કરે છે તો એ નગ્નતાને લઈને જે આક્ષેપબાજી છે એ ક્લબ કરવા માગે છે કારણ કે જો ખરેખર એમને એવી કોઈ ગુનાહિત નગ્નતા દેખાઈ હોત તો મારા વિદ્વાન મિત્ર જે છે એમને એફઆઈઆર રજિસ્ટર કરાઈ હોત જે કોઈ સત્તાધીશો છે એમની સામે જે કોઈ સંબંધિત વ્યક્તિ છે એક ઇન્વેસ્ટિગેશનની એમને માંગણી કરી હોત પણ કર્યું એવું કે બૂમો પાડી હવે બૂમો પાડી એટલે સ્વાભાવિક છે યુનિવર્સિટી પોતાના ફરજના ભાગ રૂપે એક કમિટીની મે અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે કોઈ એફઆઈઆર નથી એટલે ગુનો આમ નથી બન્યો પણ એક ગુનો જે દેખી તો દેખાય છે કે જેમાં પોલીસની કદાચ કહીએ તો રહેમ નજર કે અધિકારીઓને ઝાપટ મારેલી છે અને તેમ છતાં બી કોઈ એફઆઈઆર નથી એક ત્રણસો ત્રેવીસનો ગુનો રજીસ્ટર થઈ શકતો હતો એ ઝાપટના કારણે પરંતુ ઝાપટ મારનાર વ્યક્તિ એ કદાચ મોટી વ્યક્તિ હોઈ શકે રાજકીય વગ ધરાવતી વ્યક્તિ હોઈ શકે એટલે સ્વાભાવિક છે આપણે હિન્દુઓ છે ને સિલેક્ટિવ પ્રોસેસમાં જાગીએ છીએ હમણાં જ થોડા મહિના પહેલાં એક મોટા રાજકીય નેતાએ એક હિન્દુ દેવતા અને એમની બહેનને પતિ પત્ની બનાવી દીધા ત્યારે કોઈ હિન્દુની લાગણી ના થઈ ભાઈ માટે સી આર પાટીલનું એ સી આર પાટીલનું જે નિવેદન હતું હવે એ જ્યારે નિવેદન આવે છે ત્યારે એ નિવેદનને લઈને હું એવું કહું એટલીસ્ટ તમે હું એવું નહીં કહેતો કે ઝંડો લઈને બહાર નીકળો પણ તમારું સ્ટેન્ડ તો ક્લિયર રાખો એ હિન્દુ તરીકે આ કઈ દોગલી નીતિ છે કે વિદ્યાર્થી કે જે તમને ખબર છે કે તમારી સામે બહુ નહીં રિએક્ટ કરી શકે એક શિક્ષક જે તમારી સામે બહુ રિએક્શન નહીં આપી શકે એને તમારા દબાવવો છે પણ પેલા પાટિલ સાહેબ છે ને એમના સામે આપણે બોલવા જઈશું ને તો આપણું રાજકીય જીવન પૂરું થઈ જશે આપણી રાજકીય ઉપલબ્ધિ બંધ થઈ જશે આઈ ડોંટ અન્ડરસ્ટેન્ડ કે આ જે દોગલું પણ ડબલ સ્ટાન્ડર્ડ હિન્દુત્વના નામ પર જે છે ને એ તો ખરેખર બંધ થવું જોઈએ અને ના હોય તો પછી તમે સ્વીકારી લો કે ના અમારા પાટિલ સાહેબે પેલા ભાઈ બહેનને પતિ પત્ની બનાવી દીધા એટલે આપણે એમને પતિ પત્ની તરીકે સ્વીકાર લીધા એક સ્ટેન્ડ ક્લિયર રાખવું જોઈએ હું એમને એમની વાતને સપોર્ટ કરું છું કે જ્યારે ખરેખર આવું સ્ટેટમેન્ટ પક્ષની મુખ્ય વ્યક્તિ ગુજરાત સ્તરની કરે છે ત્યારે બધા જ હિન્દુત્વનું ઢોલ પીટનારાના ઢોલ ફાટી ગયા હતા તો મારો મોટો સવાલ એ છે કે ત્યારે કોઈની લાગણી નથી તો ભાઈ એક અલગ વાત છે કે એમણે પોતે રિયલાઈઝ કર્યું કે પ્રજામાં આક્રોશ છે એટલે પ્રજાના આક્રોશને ધ્યાનમાં રાખીને એમણે માફી પણ માગી હતી એ સારી વાત છે પરંતુ જો હું એવું કહું છું કે માફ કરી દીધા લોકોએ એમણે પણ માફ કરી તો પછી શું આ વિદ્યાર્થી માફી માગશે તો માફ કરશો અને બીજી એક વાત છે જો વિદ્યાર્થી જ્યાં હમણાં ચંદ્રમોહનની વાત થઈ તો એવું કહે છે કે ત્યાર પછી વર્ષો પછી પાછો આવ્યો હતો અને વીસીની ઓફિસને આગ લગાડી હતી આ પણ એક માનસિકતા સમજવાની છે કે તમ તમે જે કંઈ દબાણ કરો છો એની વિદ્યાર્થી પર કેટલી ખરાબ અસર થાય છે કે વર્ષો પછી પણ એ પાછો આવીને આગ લગાડે છે એટલે એના મનમાં કેટલી આગ હશે એવી રીતના આ વિદ્યાર્થી સાથે જે થયું છે તમારે જો ખરેખર પ્રતિષ્ઠા સાચવી હતી જો ધાર્મિક લાગણી દુભાઈ હતી એવું નાના જ કહેતો કે નહીં દુભાઈ હોય તો તમારે એને વાઇસ રૂમમાં બોલાવી શિક્ષકને વાઇસ રૂમમાં બોલાવી અને સ્પષ્ટતા કરાવીને માફી મંગાવવાની હતી નહીં કે આ રીતે હોબાળો હોબાળો એ બહુ અયોગ્ય પદ્ધતિ છે એનાથી પ્રતિષ્ઠા વધતી નથી નુકસાન થાય છે આ પ્રતિષ્ઠા શબ્દ જે આવે છે તે મને કેટલાક નામ યાદ આવે છે જેના કારણે વિશ્વમાં ફાઇન આર્ટ્સ ને એમએસની પ્રતિષ્ઠા હતી પ્રોફેસર કેજી સુબ્રમણ્યમ ડૉક્ટર પ્રોફેસર ગુલામ મોહમ્મદ શેખ પ્રોફેસર રતન પારીમુ આવા અનેક દિગ્ગજો ભૂપેન ખખર જેમને જેમના લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે આ પ્રતિષ્ઠા હતી મહારાજા સયાજીરાવની પ્રતિષ્ઠા એમએસ યુનિવર્સિટી પ્રતિષ્ઠા છે હવે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક વિરાસતો જાળવવાની વાત કરે છે તો ઐતિહાસિક વિરાસતોની જાળવણીથી તે ફક્ત ઇમારતોના મરામત નહીં એમએસ યુનિવર્સિટી પણ એક ઐતિહાસિક વારસો છે મહારાજે આપેલો ત્યારે એની પ્રતિષ્ઠાની જાળવણી એની પણ યોગ્ય રીત હોવી જોઈએ અનુશાસન હોવું જોઈએ મને આશ્ચર્ય થાય છે કે મેં પેપરમાં જોયું ટીવીમાં જોયું સિન્ડિકેટ મેમ્બર ત્યાં હાજર છે એ પણ આ ટોળામાં સહભાગી છે ઇનડાયરેક્ટ ડાયરેક તો એ વિદ્યાર્થી નેતા નથી તો એમની પહેલી ફરજ બધાને બહાર મોકલી ને અનુશાસન કરવાની હતી એ ચૂકી ગયા છે તો એ રોંગ વે છે તો તમે જ અનુશાસન નહીં રાખો સિન્ડિકેટ મેમ્બર તો બીજા લોકો કેવી રીતે રાખશે વિદ્યાર્થી પાસે શિસ્તની અપેક્ષા રાખો છો અને તમે અહીંયા આવીને ગેરશિસ્ત કરો છો ઉશ્કેરાટ ફેલાવો છો આ બહુ દુઃખદ વસ્તુ છે તો આ પદ્ધતિ તમારી લાગણી સાચી ના નથી કે ભાઈ તમને કોઈએ બહારથી માહિતી આપી એ માહિતી આપનાર બી ખોટો છે આવી રીતે જે પરીક્ષા પદ્ધતિની માહિતી હોય એ બહાર ના આપવી જોઈએ જેમ આપણે જોયું કે ઇટ અકોર્ડિંગ ટુ આ જે પેઇન્ટિંગ્સ હતા એ ફર્સ્ટ યરના સ્ટુડન્ટના હતા અને આ પેન્ટિંગ્સ એક્ઝિબિશનમાં દે નોટ ઇવન સપોઝ ટુ બી ઇન ધ એક્ઝિબિશન આ કોઈ ઇન્ટરનલ સોર્સ એના પિક્ચર્સ લીક કર્યા એન્ડ ઇટ સીમ્સ કે ડીસીબીમાં એ પણ કમ્પ્લેન થઈ છે કે દે આર સપોઝ ટુ ફાઇન્ડ આઉટ કયા ફોનથી અને કઈ રીતે આ પિક્ચર્સ લીક કરવામાં આવ્યા છે

આવા લોકો અમારા ગુજરાતમાં તમે બહારથી આવો છો ખાવાના ફાફા હોય જ અહીં તમને ચાલીસ રૂપિયામાં મેસમાં અમે એમએસ યુનિવર્સિટી ખવડાવીએ જ આ જઈથી આવે છે ને નોન ગુજરાતી સ્ટુડન્ટ ફાઇન આર્ટ્સમાં એડમિશન લઈને ફાઇન આર્ટ્સમાં એડમિશન એમએસ યુનિવર્સિટીમાં આવા લોકોને મળવું જ ના જોઈએ એંશી ટકા ગુજરાતના સ્ટુડન્ટને હોવું જોઈએ તો આવા ધંધા જ ના થાય ગુજરાતના લોકો મોટા મનવાળા છે ગુજરાતના લોકો બધાને આવકારે છે ગુજરાતના હું તો કહું હિન્દુ નહીં મુસ્લિમ ક્રિશ્ચિયન કોઈ બી સમાજનું આવું ચિત્ર દોરાશે ને તો અમે લડવા જઈશું અમે તમામ ધર્મોની સાથે છે હિન્દુ હિન્દુ નહીં કોઈ પણ ધર્મ કોઈ પણ ધર્મ સાથે લાગણી જોડાયેલી છે અને કોઈ પણ ધર્મની લાગણી જોડે ચેડા કરવાનો કોઈને હક નથી સિન્ડિકેટ સભ્યને તો ખૂબ ખૂબ અભિનંદન હસમુખ વાઘેલાજીને કે જેને આ વસ્તુને ઉઘાડી પાડી ઘણા મીડિયા ઘણા છાપાવાળાને એક દિવસ પહેલાં ખબર હતી એમને સમાચાર દબાવવાની કોશિશ કહી હું જાહેરમાં કહું છું કોઈને ખોટું લાગે તો લાગે યુનિવર્સિટીના અમુક ટીમ એમએસયુ નામના બે ચાર સભ્યોના દબાણમાં આવીને આ સમાચાર દબાવવામાં આવ્યા હતા કે માહોલ શાંત પડી તો ચિત્રો હટાવી લીધા અને પણ કોઈક જાગૃત ફાઇન પ્રોફેસરે કોઈક ટીચર કે જેનામાં ભગવાન રામ વસેલા હશે તેને આ ફોટા વાયરલ કર્યા સિન્ડિકેટ સેનેટ સભ્યોથી લઈને પત્રકારોને ને કોઈક ઈમાનદાર પત્રકાર વડોદરાનો બાહોશ પત્રકાર મને એના પર ગર્વ છે યુવાન ઉપર અને એને સમાચાર બનાવ્યા અને આટલો મોટો પ્રતિભાવ મળ્યો અને અમે લોકો જાગૃત થયા ને આ બધું થયું એ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન એ વેબ પોર્ટલ ચલાવનાર તંત્રી કહો પત્રકાર મિત્ર કહો યુવા મિત્ર કહો અમારો કોલેજનો સાથીદાર કહો એને અભિનંદન આપું છું અને અમુક છાપાવાળા કે અમુક મીડિયાવાળાએ જ્યાં સમાચાર આગલી રાતે હતા તો બી દબાવી દીધા ને કાલે ગર્વથી કહેતા હતા આમાં શું સમાચાર હોય આ દબાવી દેવાના તો કોઈ એસાન તળે કોઈ કહેવાતા ટીમ સિન્ડિકેટના બે ચાર વ્યક્તિઓના તમે દબાઈ ગયા હતા એવું મને મને લાગે છે છે સર ઇઝ ઇટ પબ્લિસિટી પબ્લિસિટી નો ભાઈને બધા બધા સિન્ડિકેટા મારો સવાલ છે કે પ્રતિષ્ઠાની જાળવણી કરવી હોય તો આ રીત છે ને એ રીત પ્રસિદ્ધિ જેવી દેખાય છે રીત હમણાં જ આપણે વાત થઈ ફરી રિપીટ કરું છું કે એ જે લોકોને આવી લાગણી દુભાઈ એ બધા વીસી રૂમમાં બેસી અને સિન્ડિકેટ મેમ્બર છે અને પાવર છે કદાચ ગવર્મેન્ટ નોમિની છે તો એ વીસી રૂમમાં શિક્ષક વિદ્યાર્થીને બોલાય અને જે કંઈ રજૂઆતો કરે ને સાંભળીને જે ન્યાય કરવાનો એ ન્યાય કરી શકતા હોત પણ કારણ કે જે રીત અજમાવવા આવી હોબાળાની જે રીત અજમાવવા આપી કારણ કે મીડિયા તો લખશે કારણ કે એમને રોજ ન્યૂઝ જોઈએ એમને પણ અખબાર ચલાવવાનો હોય ચેનલ ચલાવવાનું એટલે ન્યૂઝ તો જર ગરમ ગરમ બધાને જોઈતા હોય પણ એનો મતલબ એવો નહીં કે આપણે આવેશમાં આવીને આપણો વિવેક ચૂકી જઈએ સર ખરેખર દુઃખદ વાત છે અગર કોઈક સંગઠન કોઈક વ્યક્તિઓ વિશેષ કરીને એવું કહેતું હોય ને કે ડરવું જરૂરી છે ડર તો ખાલી કાયદાનો જ હોવો જોઈએ બીજા કોઈનો નહીં કોઈ વ્યક્તિનો ડર ચલાવી જ ના લેવાય અને જો ડરાઈને જ રાખવું હોય અને વાત હોય ગુજરાતી અને નોન ગુજરાતીની તો તો પછી મોદીજીએ જે બહાર જઈ જઈને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ભારત આવો તમે બીજે બાજુ સત્તામાં બેસેલા વ્યક્તિ એવું કહેવા માંગતા હોય કે ના અહીંયા એડમિશન જ ના થવું જોઈએ ક્લિયર કર દો ને જાહેર કર દો કે અમે એડમિશન નહીં આપીએ કરાવી દો અને અગર રાઈટ ઓફ એક્સપ્રેશન હોય ને તો રાઈટ ટુ એજ્યુકેશન બી છે તમે આખા ભારતમાં નહીં બહારથી આવેલા પણ વ્યક્તિઓને યુનિવર્સિટીનો પોતાનો લો છે કે કોઈ એડમિશન માંગશે તો એ પરપ્રાંતિય છે નોન ગુજરાતી છે કરી બતાડજો ને રોકી બતાડજો હું જન્મેલો ગુજરાતમાં છું બન ભારતીય તરીકે મારા નેટિવ પ્લેસ કહું બધું કહું યુપી છે તો દેટ ડઝન્ટ મીન કે મને ગુજરાતમાં રહેવાનો અધિકાર નથી ઘરમાં ગુજરાતી જ બોલું છું ગુજરાતમાં જન્મેલો છું મારા પિતાશ્રીનો જન્મ અહીંનો છે પણ મારે એવું કહેવું પડે અને આ યુનિવર્સિટી મારે એટલી પ્રિય છે કે હું મારા નેટિવ્સમાંથી લોકોને પ્રોત્સાહિત કરું છું કે વડોદરા આવો અહીંયા એડમિશન લો અને અહીંયા ભણો આઈ વિલ ટેક કેર પણ એક એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા નોન ગુજરાતી જે બી વિદ્યાર્થીઓ હશે એ સેફ નથી તો તમારી હોસ્ટેલ જે છે એ તમે કોણાથી ભરવાના છો વોટ ડૂ આર યુ ઇન્ટેન્ડિંગ અને ધીઝ આર રિયલી ડેન્જરસ ઇન્ટેન્શન્સ જો અગર અમુક સંગઠનો એવી રીતે સંગઠિત થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓને ડરાવીને અને દબાવીને રાખવા માગે છે તો વી વિલ મેક શ્યોર આ યુનિવર્સિટીના એલ્યુમિનાઈ તરીકે વી વિલ મેક શ્યોર કે આ નહીં ચલાવી લઈએ વી વિલ સ્ટેન્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ વી વિલ સ્ટેન્ડ ફોર ધ રાઈટ કોઝ અને કાયદો પછી કાયદાનું કામ કરશે કોઈ બી ચમરબંધી હશે કેટલો બી પહોંચેલો હશે આ પ્રકારે જો વિદ્યાર્થીઓને દબાવવાની વાત કરશે ને તો અગર વિદ્યાર્થી ખોટો છે ને પ્રોસિક્યુટિવ ચરસ ગાંજો પીએ છે તમારામાં તાકાતો ફરિયાદ કેમ નથી કરતા કરો ની ફરિયાદ પ્રોસિક્યુટ હિમ વી વિલ નોટ કમ ટુ સેવ સચ પર્સન કોઈ આગળ નહીં આવે પણ આક્ષેપ કરવા છે આખી યુનિવર્સિટી પર કે આ યુનિવર્સિટીમાં આ ધંધા થાય છે અરે તમે તમારી પાસે એક પુરાવો હોય તો સામે લાવોને ફરિયાદ કરો તમે ફરિયાદી કેમ નથી બનતા પણ બોલવાનું બહુ જ સહેલું છે બહુ જ સહેલું છે જ્યારે એકચ્યુઅલ કરવાની વાત આવશે અને રાજકારણ શબ્દોમાં દેખાય છે ટીમ એમએસયુ એટલે શું થઈ ગયું બે જે ગ્રુપ પડેલા છે એક જ પક્ષના જે બે ભાગલા નેતાગીરીના યુનિવર્સિટીમાં ચાલે છે કારણ કે આ યુનિવર્સિટીનું દુર્ભાગ્ય છે એ બહુ ખરાબ રીતે આ યુનિવર્સિટીમાં રાજકારણ ઘૂસી ગયું છે અને જે રાજકીય રગ ધરાવતા વ્યક્તિઓ છે ને એ એને ટાર્ગેટ કરે છે પોતાનો રાજકીય અખાડો બનાવી દે જ્યાં સુધી આ વિદ્યાર્થીઓનું હિત બચાવવા માટે નોન પોલિટિકલ વ્યક્તિઓ આગળ નહીં આવે ને ત્યાં સુધી આ યુનિવર્સિટીની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડશે અને મને તો કદાચ એવું લાગે છે કે એમએસ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ નો એડમિશન લે અને હવે યુનિવર્સિટીની જ પેરીફેરીમાં આજુબાજુમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ધમધોકાર પાંચ ગણી ફી લઈને બી પ્રોફિટ કરી રહી છે નેશનલ મીડિયા ઉપર હવે એમના એડવર્ટાઈઝમેન્ટ્સ આવી રહ્યા છે તો વડોદરામાં જ જ્યારે ભણતરનો આટલો મોટો સ્કોપ છે ત્યારે એમ એસ યુનિવર્સિટીને એટલી બધી વારને એટલી ખરાબ રીતે બદનામ કરવામાં આવી રહી છે કે જેમાં વડોદરા શહેર નહીં પણ વડોદરા શહેરની આજુબાજુમાં બ મોટા ભાગના વ્યક્તિઓ એમ એસ યુનિવર્સિટીમાં જ ભણવા કારણ કે નજીવા દરની ઓછી ફીઝમાં ઘણું સારું ભણતર મળે પણ આપણે એક એવો પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે કે યુનિવર્સિટીમાં એડમિશન્સ કેમના ઓછા થાય યુનિવર્સિટીમાં એડમિશન્સ ના લે વિદ્યાર્થીઓ અહીંયા આવતા ડરવા જોઈએ કેમ કે અહીંયા એડમિશન ઓછા થશે ને તો આજુબાજુમાં જે પેલી મોંઘી યુનિવર્સિટીઓ છે ને એમાં લોકો એડમિશન લેશે ત્યાં બી થાય છે પણ જે લેવલનું એજ્યુકેશન જે પ્રમાણની આ યુનિવર્સિટી છે આટલા પ્રમાણની યુનિવર્સિટી આ ખરેખર આ જે રેડિયસમાં જેટલી યુનિવર્સિટી છે ને જે લેવલનું એજ્યુકેશન અહીંયા થઈ શકે છે ફક્ત ને ફક્ત રાજકારણના કારણે ભોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ અને એટલા માટે જ કર્મચારીઓ બી સાહેબ એટલા જ કર્મચારીઓ બી પરમનન્ટ નથી થઈ રહ્યા કેમ રાજકારણના કારણે આજે પ્રોફેસર અસિસ્ટન્ટ પ્રોફેસર એ બધા હું તો વિઝિટિંગ તરીકે આવે અને કોન્ટ્રાક્ટ ઉપર ચાલ્યા કરે ટેમ્પરરી જેમાં ગણાય વર્ષો વર્ષ સુધી કેમ કે રાજકારણ હવે એમની વાત સાથે સમજ છું જૂથવાદ ભયંકર છે બહારના રાજકારણમાં તો છે જ જેના કારણે વડોદરાની ખરાબ સ્થિતિ થતી જાય છે આપણે આ યુનિવર્સિટીની ઐતિહાસિક વિરાસતની વાત કરીએ પણ વડોદરાની સયાજીરાવ નિર્મિત ન્યાય મંદિર જેવી ઇમારત પણ ખંડેર થઈ રહી છે હજુ પણ અનેક રજૂઆત છતાં ઊંઘ ઉડી નથી હવે હમણાં વાત થઈ એમની વાત તો યુનિવર્સિટીનું થોડા દિવસ પહેલાં ઇલેક્શન હતું સેનેટનું એ સેનેટના ઇલેક્શન વખતે યુનિવર્સિટી ટીમ એમને જે શબ્દ વાપર્યો તો એ ટીમ એમએસયુએ અંદર જે કંઈ હોય એમનું એમની ટીમ બનાવીને ઇલેક્શન લડ્યા હતા તો એમને મત આપવાનો અધિકાર શિક્ષકોને હતો તો એ શિક્ષકો અને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટોને તો એ લોકો જીત્યા જીત્યાનો મતલબ શું લોકશાહી પ્રમાણે મતદારોનામાંથી જીત્યા તો આ જે લોકો સત્તા સાથે જોડાયેલા લોકો હતા એમનો ઈગો હર્ટ થયો હારી ગયા અને ઇન ડાયરેક્ટલી આ ઘટનામાં પણ મને પડદા પાછળ એનો અંશ દેખાય છે વેર ભાવના રાઈટ ઓલરાઈટ તો વીલ હેવ અ પાર્ટ 2 ઓફ This ઇન્ટરવ્યુ ઇફ ધેટ્સ વોટ ઇટ ટેક્સ તો આ હતા આપણી સાથે જેન્ટલમેન જે જેઓના નોલેજ છે અબાઉટ વોટ હેપન્ડ યસ્ટ ટુ ડે અને વ્યુઅર્સ ઇફ યુ હેવ એન ઓપિનિયન ઓન ધસ અગર તમારું પણ આના ઉપર કોઈ ઓપિનિયન છે તો મેક શ્યોર દેટ યુ લેટેસ્ટ નો ઇન ધ કોમેન્ટ સેક્શન સો વિથ ધીસ અને આના વિશે જે પણ અપડેટ્સ આવે મેક શ્યોર દેટ યુ કીપ વોચિંગ ધ સત્તા આભાર